રાજકોટ જિલ્લાના વીરપુર પંથકમાં એક પતિ પત્ની ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ બની ગયા છે. છેતપુર તાલુકામાં સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત એટલે કે વીરપુર, અને ત્યાં જ આ ઘટના બની છે. તલાટી મંત્રી વીરપુર ગ્રામ પંચાયત ધર્મેશ ચાવડા, આજ રોજ ઉપસરપંચની નિમણૂક માટેની બેઠક બોલાવવામાં આવેલ હતી. એ અંતર્ગત મંજુલાબેન રમેશભાઈ સરવૈયાને બિનહરીફ નિમણૂક કરવામાં આવેલ છે, અને ચૂંટણી અંતર્ગત સરપંચ તરીકે રમેશભાઈ સરવૈયાની નિમણૂક થયેલ હતી, અને તેમના પત્નીની ઉપસરપંચ તરીકે આજરોજ બિનહરીફ નિમણૂક કરવામાં આવેલ છે. હું રમેશભાઈ, ગ્રામ પંચાયતની ચૂંટણી પૂજ્ય જલારામ બાપાના ધામની અંદર લડેલ અને પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી હું આ ગામની અંદર વિજેતા થયો, અને આજે 19/1/2022ના જાહેરનામા મુજબ મેં વીરપુર ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળેલો, અને સરપંચ તરીકે મારી નિયુક્તિ થઈ, અને ઉપસરપંચ તરીકે મારા પત્ની, એટલે હું સરપંચ તરીકે અને મારા પત્ની ઉપસરપંચ તરીકે આજે ચાર્જ સંભાળેલ છે. અને જલારામ બાપાના ગામની અંદર જે કાંઈ વિકાસ કાર્યો કરવાના છે એ વિકાસ કાર્યોની અંદર અમે અને મારી બોડી જે 14 સભ્યો છે એ અમે બધા સાથે મળી અને એક બેસ્ટ વીરપુર બનાવવાના પ્રયાસો કરીશું. તેમજ આ ગામની અંદર જે 14 સભ્યો ચૂંટાયેલા છે, જે લોકો ચૂંટણી લડ્યા, કોઈ લોકો 14 લોકો હારી ગયા અને 14 લોકો જીતા, પણ બધા સાથે મળીને જે અમારી સામે લડ્યા હતા એ બધા અમારી સાથે છે, અને બધા સાથે મળીને એક બેસ્ટ વીરપુર બનાવવાના પ્રયાસો કરીશું. અને જલારામ બાપાનું ગામ દેશ વિદેશની અંદર જલારામ બાપાના યાત્રાધામનું જે નામ છે એ નામને અમે હંમેશા રોશની તરફ લઈ જશું, એવી વીરપુરના તમામ 14 સદસ્યો અને મારી બોડીને વિનંતી કરું છું કે તમે સાથે મળી અને આપણે સારું વીરપુર બનાવી એ દિશામાં કામ કરશું. જય જલારામ.